श्री स्वामीनारायण भगवान जैन अक्षर पुरुषोत्तम महाराज जैन गुरुवारी प्रमुख स्वामी महाराज जैन महंत स्वामी महाराज जैन प्रमुख स्वामी महाराज द्विशताब्दी शताब्दी महोत्सव जैन आज आप गुरुवारी प्रमुख स्वामी महाराज ने श्रद्धांजलि सभा में प्रमुख साई महाराज ने भाववंदना करवा माटे अत्रे कलकत्ता ना विविध समाज ना बधा भक्तो एकत्रित थया छे। स्वामी जी विचरण अने महानुभाव ना अनुभव आपणे घणा बधा माण्या, पण स्वामी जी नुं जीवन एवुं हतुं ने के महिनाओ सुधी आपणे આ અનુભવો સાંભળતા રહીએ ને તો પણ રિપીટ ન થાય એટલા બધા લોકોના અનુભવો થયેલા છે। આ સ્થળ પણ મહા પવિત્ર છે, અહીં પણ આ જગ્યાએ સ્વામીશ્રી ઘણી વખત વધારીને અહીં ઘણી વખત અમે ધર્મલાભ આપેલો છે, બધાની મુલાકાત થયેલી છે। ગીતાના બીજા અધ્યાયમાં 58મો શ્લોક છે, સ્થિત પ્રજ્ઞશ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિત ધીહી પ્રભાસે પ્રતિમા સ્થિત વધે તતિ। મહાન પુરુષો શું બોલે છે, શું જમે છે, શું વાત કરે છે એ દરેકને જાણવાની ઈચ્છા પછી, એટલે અર્જુને કૃષ્ણ ભગવાનને આ પ્રશ્ન પૂછ્યો, પછી શ્રી કૃષ્ણ ભગવાન એની પાછળ 1800 સ્થિત પ્રજ્ઞ પુરુષના લખે છે અને છેલ્લે લખે છે એસા બ્રાહ્મ્ય સિદ્ધિ પાર્થ। એવા સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવા હોવા જોઈએ એનું વર્ણન શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે। એ વર્ણનમાં જેટલી ડિટેલ છે એ તો સ્વામીજીના જીવનમાં આપણે જોઈએ તો આપણને એક અનુભવાય કે સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવા હોવા જોઈએ અને સ્થિત પ્રજ્ઞ પુરુષ શું કાર્ય કરે છે એ બધું જ વર્ણન આપણને સ્વામીજીના જીવનમાં દેખાય। 1940માં પ્રમુખ સ્વામી મહારાજને ગોંડલ અક્ષરધરીમાં એમના ગુરુ શાસ્ત્રી મહારાજે ભાગવત દીક્ષા આપી, સાધુને દીક્ષા આપી, તે વખતે કયું નામ રાખવું એ બધું ઘણાના સૂચનો હતા, પણ શાસ્ત્રી મહારાજે સ્વયં એમનું નામ નારાયણ સ્વરૂપ રાખીએ, કારણ કે ભગવાનના સ્વરૂપ છે, નારાયણના સ્વરૂપ છે। એટલે જ્યારે દીક્ષા આપી ત્યારથી જ શાસ્ત્રી મહારાજે આ રીતે આપણને ઓળખાણ કરાવી દીધી। એક વખત યોગીજી મહારાજના સમયમાં સંતો હરિભક્તો હતા, કીર્તન ગાતા હતા, એમાં સંત તે સ્વયં હરિ એ કીર્તન ગવા દીધો, એટલે યોગીજી મહારાજે સાહજિક પ્રશ્ન પૂછ્યો કે એવા સંત કોણ, એટલે દરેક હરિભક્ત તરત બોલ્યા કે બાબા એવા સંત તો આપ છો। પણ તે જ વખતે યોગીજી મહારાજે આમ સાહજિકતાથી કહ્યું કે એવા સંતો અમારા પ્રમુખ સ્વામી મહારાજ છે, એટલે ગુરુએ ત્યારથી જ આપણને ઓળખાણ પણ કરાવી દીધી। એવી જે બ્રાહ્મણી સ્થિતિમાં રહેનારા સંત એના જન્મથી માંડીને જીવનના અંત સુધીના દરેક કાર્યો દિવ્ય છે, તો જીવનની અને સાધુની શરૂઆતથી દીક્ષા આપી એના થોડા દિવસો પછી શાસ્ત્રીજી મહારાજ જ્યારે સારંગપુર વધારે અને સારંગપુરની અંદર એમને જો જુદી રૂમની અંદર ત્યાં આગળ ફોટોગ્રાફર ત્યાં આવેલા અને શાસ્ત્રી વાતના બધા ફોટા પડતા હતા હરિભક્તો સાથે ને બધા, અને ત્યારે તો આવા ડિજિટલ ફોટાનો જમાનો નહોતો, એટલે બે સ્લાઇડ વાળા ફોટામાં કાળા કપડામાં રાખીને આ અંધારામાં રાખીને એમને સ્લાઇડ બદલવાની એ સિસ્ટમ હતી। છેલ્લા બે ફોટા બાકી હતા, એમાં એક ફોટો ફોટોગ્રાફરનો પોતો શાસ્ત્રી સાથે પડાવ્યો,
છેલ્લો ફોટો બાકી હતો અને હજુ તો તાજી દિવસે તાજી દિશા લઈને નારાયણ સરોદાસ કદાચ પ્રમુખ સ્વાઈ મહારાજ સામે હતા એટલે શાસ્ત્રી મહારાજને ના હુલાવના નામથી નારાયણ દાયણ કહેતા નારાયણ દાયણ આવી ગયા એટલે શાસ્ત્રી મહારાજની બાજુમાં બેસાડ્યા શાસ્ત્રી મહારાજને અને બાજુમાં બેસાડ્યા એટલે સ્વામી તો એમની ધનેશ સમુદ્રમાં શાસ્ત્રી મહારાજ બેઠા હતા એટલે સ્વામી કે આપણને તો કોઈ ખબર નહીં એટલે આપણે પણ શાસ્ત્રી મહારાજ એમ બેસે ગોઠવી ગયા પણ જ્યારે શાસ્ત્રી મહારાજ જાણતા એમને હાથ જોડી બેસે એટલે એ ફોટો બહુ પ્રખ્યાત છે આપણે હાથ જોડી સ્વામી બેઠા હોય દર્શન કરીએ પણ એ આખું વર્ણન સ્વામી એમને અમદાવાદમાં સમજાતા ફોટો જોઈને ત્યારે એક વાક્ય જે અદભુત બોલ્યા એ છે સ્વામી કે શાસ્ત્રી મહારાજ જ્યારે કીધું ને કે હાથ જોડીને બેસ ત્યારથી કે હાથ જોડવાની ટેવ પડી ગઈ છે જો આટલી મોટી મહાન વ્યક્તિ બન્યા તેમ છતાં એ સ્વામી જે એમની જે સાહજિકતા નમ્રતા એમની જે નિર્માણીપણો એ કે સવારે ઉઠે કે રાત્રે સુવે ત્યારથી છે ને હાથ જોડવાની એમ ટેવ પડી ગઈ છે સહજમાં ઘણી વાર એવું થાય કે આપણી જ્યારે જ્યારે પ્રગતિ થતી જાય ને તો આપણને હાથ જોડવાના બદલે હાથ જોડાવાની આમ પ્રેક્ટિસ થતી જાય છે તેવું પડતી જાય છે પણ સ્વામીના જીવનમાં ક્યારેય કોઈને હાથ જોડાવવાની ટેવ નથી પડી એ હંમેશા હાથ જોડીને જ રહેતા જીવનના અંત સુધી જ્યારે ઠેઠ છેલ્લી અવસ્થામાં જ્યારે પાલખીમાં બેઠા હતા અને જ્યારે ચિત્તા ઉપર હતા તે વખતે પણ સ્વામીની મુદ્રા હાથ જોડેલી જ હતી સ્વામીશ્રી બધાના વ્યક્તિગત લગભગ તો કલકત્તામાં બહુ ઘણા આથી બેઠા છે એમાંથી કોઈ એવું નહીં હોય કે આપણે વ્યક્તિગત દર્શન નથી કરે લગભગ બધાને વ્યક્તિગત લાભ મળ્યો છે અને આવા વ્યક્તિગત દરેકના હૃદયમાં સ્વામીશ્રી સ્પર્શી ગયા છે છેલ્લા ચાર વર્ષ દરમિયાન સ્વામીશ્રીના જીવનમાં ત્યાં જોઈએ કે સારંગપુરમાં રહે સ્વામીની ઈચ્છા હતી કે મારે સારંગપુરમાં જ રહેવું છે છેલ્લે 2011માં સ્વામી બીમાર પડ્યા પછી સ્વામી કે મારે હવે સારંગપુરમાં જ રહેવું છે એટલે સારંગપુરમાં સ્વામીશ્રીને અનુરૂપ પછી જે ત્યાંની મંદિરમાં જેટલું શક્ય બને એટલું આપણે મેડિકલી બધી ત્યાં સુવિધા કરેલી આઈસીયુ બધું ત્યાં વ્યવસ્થા કરેલી એટલે ચાર વર્ષ દરમિયાન સ્વામી રહ્યા આમ મોટે ભાગે આમ કે ને બેડમાં અને વ્હીલચેરમાં બે આટલું જ હતું પરંતુ સ્વામી ચાર વર્ષ દરમિયાન પણ આજે કેટલા હરિભક્તો લાખો હરિભક્તો બહારના ભાવિકો બધા ત્યાં સ્વામીને દર્શને પધાર્યા હતા આખી દુનિયામાંથી કેટલા બધા લોકો ચાર વર્ષ દરમિયાન આજે ત્યાં આગળ સ્વામીનો લાભ લેતા હતા અમને પણ એમાં એવું થતું કે હવે સ્વામી હવે ડાયરેક્ટ કોન્ટેક્ટ બહુ ઓછો થયો એટલે જે પરદેશથી બધા ભણેલા ગણેલા એન્જિનિયરો ડૉક્ટરો વકીલો એ પણ સ્વામીશ્રી માટે આખું જીવન સમર્પણ કરવા માટે પહેલાં જેમ આવતા હતા હવે કદાચ જે સંખ્યા ઓછી થશે પરંતુ સ્વામીની જે દિવ્યતા એનો જે પ્રભાવ છે તો અમને લાગતું કે ઓછી થાય તો તમે ડબલ થવા માંડે જે દર વર્ષે પાંચ દસ આવતા હતા એના પણ 10-20 આવવા માટે એટલે આવો એક સ્વામીનો દિવ્ય પ્રભાવ એકવાર સ્વામીની દ્રષ્ટિ પડે એ ક્યારે કોઈ ભૂલી શકે નહીં અને પથારીમાં રહ્યા છતાં છતાં પણ સ્વામીશ્રી નાના નાની વસ્તુ ક્યારે કોઈને ભૂલતા નહીં આ એમની એક સાહજિકતા છે એમાં તો મોટા માણસ આવે કે નાના માણસ આવે પણ દરેકનો એ બહુ ખ્યાલ રાખતા સામાન્ય હરિભક્તો હોય એવા બદલપુરના એક નાનો એવો ગામડ છે 50 ની બાજુમાં એ ગામમાંથી બધા હરિભક્તો આવ્યા હતા બહુ સામાન્ય હરિભક્તો ઘરમાં કદાચ પોતાના ઘરમાં સાયકલ પણ નીકળી આવી પરિસ્થિતિવાળા હરિભક્તો ત્યાં સારંગપુર બાબાના દર્શન આવ્યા હતા પછી આપણે બધાને કહીએ છીએ કે બાબા બદલપુરના હરિભક્તો આવ્યા છે અને સ્વામી દ્રષ્ટિ કરે આશીર્વાદ આપે પછી સ્વામીના મનમાં રાત્રે જ્યારે પડ્યા ને તે વખત તમને યાદ આવ્યું કે બધા સામાન્ય હરિભક્તો આવ્યા છે આપણા મંદિરમાં એનો ઉતારો થયો છે કે નહીં કે ઉતારો ના ઉતારો કરાવો જોઈએ જમ્યા છે તપાસ કરાવો જોઈએ તો આટલી નાની નાની વસ્તુઓ પણ સ્વામી જ્યારે ધ્યાન રાખે એનું કારણ શું છે કે સ્વામીશ્રીને આપણા માટે એક આત્મીયતા હતી કે આત્મીયતા હોય તો જ આવું નાની વસ્તુ શક્ય બને તો આવી બીમારીમાં કોઈ શક્ય બને જ નહીં એટલે ગીતાની અંદર જે આ જે સ્થિત પ્રજ્ઞ પુરુષના લક્ષણો લખ્યા છે એ જે લક્ષણો સ્વામીના જીવનમાં જે અંતિમ ભાગમાં પણ એ જ લક્ષણો આપણને દેખાય સ્વામીની બીમારી તેમને વધતી ગઈ પછી તો ડૉક્ટરોના રિસ્ટ્રિક્શનો પણ વધતા ગયા અને એ સંજોગોમાં બધું રાત દિવસ 24 કલાક આપણે મોનિટરિંગ પણ થતું સ્વામીનું પલ્સ ને એસપીઓ બધું અને એમાં પછી જ્યારે બીમાર પડે
તે વખતે પછી અંદર પણ સંતો અને ડોક્ટરો જે સેવક હોય એટલા પૂરતું જ રાખે જેથી કરીને સ્વામીને ઇન્ફેક્શન ન લાગે. તો આવા ઇન્ફેક્શનમાં પણ સ્વામીશ્રીના મુખારવિંદનો જે તેજ છે ને એ ક્યારે ભૂલાયો નથી. ત્યારે સ્વામીશ્રી છેલ્લા 2-3 મહિનાથી બીમાર પડે અને પછી થોડી તબિયત સારી થઈ એટલે પાછા દર્શન શરૂ થયા. દર્શન શરૂ થયા એટલે બધાને ખૂબ આનંદ થયો. છેલ્લે 8 ઓગસ્ટે તો સ્વામીએ સિમલા મંદિર આપણું તૈયાર થયું છે. એની મૂર્તિઓ હતી, તેની મૂર્તિઓની પ્રતિષ્ઠા પણ સ્વામીએ કરી પલંગમાં બેઠા બેઠા. અને સિમલા, કુરુક્ષેત્ર અને જલંધર 3 મંદિરના નાના હરિકૃષ્ણ મહારાજે ચલ મૂર્તિ એની પણ પ્રતિષ્ઠા કરી. પછી 12 તારીખે જે છેલ્લા દર્શન હતા, આપણને કલ્પના થી આવા દર્શન છેલ્લા હશે, 12 તારીખે સવારે 3 વખત હરિભક્તોને દર્શન આપ્યા, સંતો હરિભક્તોને. અને 4થી વારે એવું બન્યું કે થોડા સંતો મુંબઈથી આવવાના હતા અને હરિભક્તો થોડા લેટ થઈ ગયા હતા. તો બાપાને વાત કરી, બાપા થોડા હરિભક્તો અને સંતો દર્શન માટે બાકી રહ્યા છે, આપણે દર્શનનું આયોજન કરીએ. કે કરો કરો એમ કરીને 4થી વાર દર્શન આપ્યા. એટલે આમ તો એકદમ સ્વાસ્થ્ય આમ સારું હતું, પણ પછી 12 તારીખે રાત્રે અચાનક 2 વાગે થોડું બીપી લો થવા માંડ્યું અને ડૉક્ટર હાજર જ હતા. દવાને બધું શરૂ કર્યું અને 7 વાગે તો સેટલ થઈ ગયું. એટલે આપણને આવું તો થતું જ હતું અવારનવાર, પણ એવા સંજોગોમાં પછી સેટ થઈ ગયું. સ્વામી થોડા આરામમાં ગયા, પછી જાગ્યા એટલે નાઈ ધોઈને પછી પૂજા પાઠ કરી બધું કર્યું. પછી બપોરે 2 વાગે સ્વામીમાં થોડું સોનોગ્રાફી કરવાનું હતું, એટલે 2 વાગે સોનોગ્રાફી કરી. અને નવાઈની વાત એ છે, છેલ્લા 3 મહિનાથી જે રિપોર્ટ આવતા હતા એમાં સારામાં સારો રિપોર્ટ આવ્યો, એટલે બધાને ખૂબ આનંદ થઈ ગયો. એટલે કે મોટા પુરુષ સ્વતંત્ર છે, ધારે ને કરી શકે. આનાથી મોટી બીમારીમાંથી પણ એ વ્યવસ્થિત બહાર આવી ગયા. એટલે અમારા મગજમાં તો આ કોઈ કલ્પના જ નથી કે આવો સ્વામી આ નિર્ણય લેશે. અને 4:30 વાગ્યા અને ફરી પાછું બીપી ડાઉન થવા માંડ્યું અને બીપી ડ્રોપ થવા માંડ્યું એટલે ડૉક્ટરે બધી તૈયારી કરી. અને ત્યાર પછી અમારે ત્યાં અમે એવી સિસ્ટમ ડેવલપ કરેલી ત્યાં અંદર કે આવી રીતે અમે 6 સેવકો અને 6 ડૉક્ટરો ત્યાં હાજર હતા, પણ બધા ડ્યુટી પર હોય ને એ પ્રમાણે વારા ફરતી અંદર રહે. અને 4:30 હું બાપાની ડાબી બાજુ લેતો અને જમણી બાજુ ડૉક્ટર વોચ કરતા હતા મોનિટર. અને તે વખતે પછી બીપી ડ્રોપ થવા માંડ્યું અને ડૉક્ટર કે આપણે બીજા ડૉક્ટરને બોલાવેલું છે દવા આપવામાં મદદરૂપ થાય ઇન્જેક્શન કરવાના હાથે. અને ત્યારે સવારે રાત્રે બીમારી હતી એટલે આઈવી લાઈન આપણે થઈ જતી, ચાલુ હતી આઈવી લાઈન. એટલે એમાં પછી દવા અને બધું શરૂ થયું, કારણ કે ઉંમર વધતી જાય એટલે નસો પણ ભરી બરડ થતી જાય અને આઈવી લાઈન લેવી બહુ અઘરી પડે. પણ આ મારા ત્યાંથી આઈવી લાઈન તો હતી જ અને ડૉક્ટર પછી બધાને પેજર આપેલા હતા. અને હવે 8 નંબર છે ને એ ઇમરજન્સી માટે રાખેલો, એક સાથે બધા આવી જાય બધા બોલાવવાની. એટલે પછી આ બીપી ડ્રોપ થવા માંડ્યું એટલે 8 નંબર દબાવેલા. આવું તો અમારે ચાલતું જ હોય, ગમે ત્યારે થોડુંક ઇમરજન્સી લાગે ને બેટા એટલે ધક્કો થાય ને પણ આવી જવાનું. એટલે પછી બધા જ ડૉક્ટરો અને 6 સેવકો 12 જણા હાજર થઈ ગયા. અને એ દરમિયાન હરિપ્રકાશ સ્વામી ઠાકોરજીની સેવામાં હતા. એટલે સ્વામીને શું છે કે ઠાકોરજી આખી જિંદગી ભૂલ્યા નથી, એટલે ઠાકોરજી એમના જીવન પ્રાણ, એટલે એ જોઈને પણ એમને વિશેષ આનંદ થાય. એટલે પહેલાં ઠાકોરજી સ્વામીની સામે બાબા દર્શન કરતા હોય અને આપણી ટ્રીટમેન્ટ ચાલતી હતી. અને સવારના અરે સાંજના આ બધી ટ્રીટમેન્ટ ચાલી, બીપી પાછું સેટલ થાય, પાછું અપ એન્ડ ડાઉન ચાલ્યા કરે. 5:30 વાગ્યા ને એટલે બાપાને કીધું, બાપા જય સ્વામિનારાયણ. તો બાપા ધીમે ધીમે બોલાવી ગયા, જય સ્વામિનારાયણ. આટલી બધી આમ દુઃખની આમ આવતી ને ક્રિયાઓ શરીરમાં દેખાય, પરંતુ સ્વામીનો મુખારવિંદમાં છે ને એક દુઃખની રેખા દેખાય ને એને જે પ્રફુલ્લિતતા આંખમાં એના મુખમાં તે આપણને સાહજિક દેખાય. અને પછી તો બાબાને પૂછ્યું, બાપા કંઈ દુઃખે છે કે ના? એ ઠાકોર સામે દ્રષ્ટિ કરે, સંતો સામે દ્રષ્ટિ કરે, ડૉક્ટરો સામે દ્રષ્ટિ કરે. અને પછી પલ્સ થોડી ડ્રોપ થવા માંડી એટલે હૃદયની દવા પછી શરૂ થઈ. એટલે થોડું વધારે લાગ્યું એટલે ડૉક્ટર વેગ સાથે ફોન કરીને બોલાવી, કારણ કે વર્ષો સુધી ભેગા રહ્યા છે.
એટલે એક સાધનભાઈને ખ્યાલ કે એમના ગુરુ સાસરી માં એમને વિશેષ પસંદ, એટલે સાસરી માં નો ફોટો લઈને આવ્યા, એટલે સાસરી માં ના દર્શન કરાયા. અને પછી તો પલ થોડી સેટલ થાય, પાછું આમ અપ એન્ડ ડાઉન ચાલ્યા જ કરે. અને પછી થોડું બધા થવા પડે, સ્વામીના જે ઠાકોરજી હતા એ ઠાકોરજી સ્વામીના હૃદય પર જ પધરાયા, અને સ્વામીની દ્રષ્ટિ આમ ઠાકોરજી સન્મુખ જ ચારે ચાર દ્રષ્ટિ ભેગી થઈ, બે દ્રષ્ટિ બાપાની ઠાકોરજીમાં અને એક દ્રષ્ટિમાંથી. અને જે અમે તો બધી પ્રાર્થના ઘણી કરી, બાપા હવે તમે બધા સંતો હરિભક્તો માટે થોડું બધા તબિયત જલ્દી સારી કરો, નામ કરો. પણ મોટા મોટું જે સ્વતંત્ર છે ને, એમની સ્વતંત્રતા, એમણે જે નક્કી કર્યું હોય, આનાથી મોટી બીમારીમાં સાંજી જ બહાર પડી ગયા. અને ક્યારેય એમના જીવનમાં કોઈ ફરિયાદ કરી નથી. સૌથી મોટો મોટી, અને કોઈ એમના મુખાલિફ પર આટલું જે અંધવસ્થા હતું એમાં પણ સાંકળીને મુખાલિફમાં જે બ્રહ્મી સિદ્ધિના દર્શન થાય, એટલે ભગવાનના સુખે સુખ્યા, એ આપણને અનુભવાય. અને છેલ્લે છ વાગ્યા અને એમને ઠાકોરજી સામે જોતા જતા એમને છેલ્લો શ્વાસ લીધો, અને જેને કે ઠાકોરજીમાં લીન થઈ ગયા હોય, પણ એમના મુખાલિફ પર ક્યારેય એમના એક આંસુ કે એમને દુઃખની રેખા દેખાઈ નહીં. જે ભગવાનના સુખે સુખ્યા હોય, ભગવાનનું સુખ સર્વશ્રેષ્ઠ સુખ છે, એ સુખની અનુભૂતિ એમના મુખાલિફ પર દેખાતી હતી. એટલે કે મંગલ મૃત્યુ, સુખમય મૃત્યુ, જે પૂર્ણ શાંતિ, એની અનુભૂતિ સ્વયંના મુખાલિફ પર. આવું ગમે એવો આવો કઠણ માણસ હોય ને, તો છેલ્લા દુઃખમાં છે ને એના મુખાલિફ પર ખબર પડી જાય કે આ કંઈક કંઈક દુઃખ અંદર થાય છે. પણ સ્વામી એમના જીવનકાળ દરમિયાન ક્યારેય એક પાણી સરખું માંગ્યું નથી કે મારા માટે જમવા માટે આ બનાવજો, કે મારા માટે આ આ વસ્તુ લાવજો. કોઈને આને કોઈ જાતની ફરિયાદ નથી. ફરિયાદ જેવો શબ્દ એની ડિક્શનરીમાં જ નથી. તો આવા જે સ્થિત પ્રજ્ઞ પુરુષ જ્યારે છ વાગે જ્યારે ધામમાં ગયા, તે વખતે સ્વામીના મુખાલિફ પર એક દુઃખની રેખા નહીં. પણ જ્યારે આખા જગતમાં ખબર પડ્યું, તો આખું જગત આજે ઉદાસ થઈ ગયું. એટલી સ્વામીને માટે એટલી લોક ચાહના હતી. અને ત્યાર પછી તો ચાર દિવસ બધાના દર્શન માટે રાખેલા. જે કોઈ ભક્તો મહાનુભાવ આવે, આપણે ઘણા દર્શન પણ કર્યા, પણ એમાં એક જ લાભ નીકળ્યું, મોટા મોટા હમણાં બોલ છે, એમની જે દિવ્ય તેજ, એમની જે આભાના મુખાલિફ પર દરેકને એવી અનુભૂતિ થઈ. તો આવા સ્થિત પ્રજ્ઞા પુરુષ આપણે ત્યાં કલકત્તામાં પણ ઘણી વાર આવી ગયા છે, ઘરે ઘરે રહ્યા છે, વ્યક્તિગત બધાને સુખ આપ્યા છે. એ સુખ ક્યારેય કોઈ આપી, એવા સુખ ક્યારેય કોઈ આપી શકશે નહીં અને આપણે ભૂલી શકશે નહીં. એવા દિવ્ય પુરુષ એની ઝાંખી આ જ્યાં જ્યાં જે લોકો જોતા રહ્યા, ચાર દિવસ દરમિયાન લાખો માણસો આવ્યા. પણ એક જ વસ્તુ કે કેટલું તેજ છે, જે આવે બોલે કેટલું તેજ છે. ઘણા કે આપણે ધ્યાનસ્થ મુદ્રા બેઠા છે, પણ આ ખોલશે આમ પૂજામાં ધ્યાનમાં બેઠા હોય એવી રીતે. સ્વામીને કહે કે આ કેટલા, સ્વામી હમણાં બોલશે, હમણાં બોલશે એવું લાગે. તો આવી રીતે જે છેલ્લી અવસ્થામાં ચાર દિવસ સુધી કલ્પના જ નહીં કે સ્વામી તો શરીર કાળું પડી જાય, અને કેટલું બધું આમ વિધિ દેખાતી હોય. પણ સ્વામીના જે શરીરની અંદર પણ એ જે ભાવ, જે દિવ્યતાનો, એને કારણે કોઈ જાતનો આમ પ્રક્રિયા બદલાણીની ફેરફાર થયો નહીં. અને આવ્યા દિવ્ય સુખ આપતા જાય, આપતા જાય જીવનના અંત સુધી. કહે છે ને કે મોટા પુરુષો એની જે સેવા છે ને જીવનના અંત સુધી કરતા હોય. તો સ્વામી બાબાએ ત્યારે શારીરિક તકલીફ તો ઘણી હતી, પણ છેલ્લા દિવસ સુધીને બધાને દર્શન આપ્યા, દર્શનનું સુખ આવ્યું. આવા મહાન પુરુષ જ્યારે જાય છે, તો ઘણા 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 બધા મોક્ષો બોલી ગયા. લાખો વર્ષમાં આજે આવા પુરુષ અહીં બતાડતા હોય છે, પછી હજારો વર્ષ સુધીને આવા મહાપુરુષની ત્યાં બહુ ખોટ જણાતી હોય છે. તો એવા હજારો સાલમાં ક્યારેક જ આવા પુરુષ પાકે એવા ઘણા બધાના ઉદ્ગાર હતા. તો ગીતામાં જે બીજા અધ્યાયમાં સ્થિત